जय सच्चिदानंद। एक महात्माए प्रश्न पूछ्यो छे के आप समझावशो के संघ कोने कहेवाय अने संस्था कोने कहेवाय। पोतानुं नाम लख्यु नथी, जरूर ज्ञानी पुरुषोनी हाजरी मां अने तीर्थंकर भगवंतोनी हाजरी मां आखो चतुर्विध संघ रचाय। साधु साध्वी श्रावक श्राविका आखो संघ, इतले के जी विनय धर्म मोक्षे जवा नांद ध्येय माटे भेगा थयेला लोको, ई संघ के जे वितराग नु प्रवर्तन करतो होय तेने वितरागी संघ कहेवाय छे। संघ मा विनय धर्म होय, कायदा धर्म ना होय। ज्यां कायदा होय त्या संस्थाओ होय, अने संस्था ई धीमे 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 राग द्वेष ऊपर जाय। कारण के कायदो ई बुद्धि ना अधीन छे, एटले कायदो तूटे तो एनो बीजो कायदो काढवो पड़े, अने राग द्वेष निरंतर रह्या करे। संघ એ બહુ જ દિવ્યતાની વસ્તુ છે, જ્યાં કોઈ ઉપરીપણાનો ભાવ ના હોય, જ્યાં કોઈ ઉપરી છે એવો બિલકુલ ભાવ દેખાય નહીં, દરેકનું હૃદય કબૂલે, જ્યાં નાનામાં નાના બાળકથી માણી અને વૃદ્ધ લોકો પણ ઈ સંઘની અંદર બેસતા આનંદ અનુભવે, તો આપણે જાણવું કે આ વિતરાગનો સંઘ છે। બાકી સંસ્થાઓ તો જગતમાં અનેક છે, સંસ્થાઓ ખોટી નથી, પરંતુ સંસ્થાને જ આપણે સંઘ માનીએ તો એ આપણી બહુ મોટી અણસમજ થઈ જશે। કારણ કે સંસ્થાઓમાં તો અમે કહીએ એમ ચાલો પોતાની પૂજાવાની કામનાને આધારે આખી સંસ્થા ચલાવી, અને આપણે એવું માનીએ કે આ સંઘ છે, તો એ ખરેખર એને જ્ઞાની પુરુષો વિતરાગો એને સંઘ કહેતા નથી। જે જ્ઞાની પુરુષની આજ્ઞાધીન છે તે ચાહે ગમે ત્યાં હો, ગમે તે પ્રવૃત્તિ હોય, છતાં પણ જે આજ્ઞાધીન છે તે જ્ઞાનીના દિવ્ય સંઘમાં જ છે। અને દાદા ભગવાન તો કહેતા કે અમે કોઈ ગાદી મૂકવાના જ નથી, કારણ કે ગાદી મૂકીએ તો સંસ્થાઓ બધી ઊભી થાય, આ તો મોક્ષે જવાનો માર્ગ છે। અક્રમ વિજ્ઞાન એ તો પોતે પોતાનું કામ કાઢી લેવાનો માર્ગ છે। એટલે બહુ જ સમજવા જેવું છે કે માણસોનું ટોળું એ તો સંસ્થાઓ છે। જ્યાં હૃદયની એકતા હોય, જ્યાં દિવ્યતા હોય, જ્યાં પોતે પોતાની ભૂલો જોતા હોય, ત્યાં જાણો કે આ વિતરાગનો દિવ્ય સંઘ છે। અને એવા સંઘને જ્ઞાની પુરુષોએ 25માં તીર્થંકર સ્વરૂપે બતાવ્યો છે। એવા
સંઘને આપણે પણ નમસ્કાર કરીએ છીએ. સમજાવ્યું ને? જય સચ્ચિદાનંદ.